છું. હવે આપણી દીકરી નિશા જુવાન થઈ ગઈ છે, કેટ કેટલી દવાઓ કરી, કેટલી હોસ્પિટલ કર્યા, અરે આપણે ભૂવાય કર્યા, આપણે એમાં માનતા નથી તોય કે ક્યાંકથી તો એને સારું થાય. પણ ક્યાંય એની માનસિક પરિસ્થિતિમાં ફરક ન પડ્યો. તારી વાત સાવ સાચી છે સરલા. આપણે આપણી બનતી બધી જ મહેનત કરી છે, પણ આ એક ઉપાધિ નોટ એડી છે, નોટ એડી. અત્યાર સુધી તો ઠીક હતું, પણ હવે એ જુવાન થઈ ગઈ છે, અને હું તમે છીએ ને ત્યાં સુધી ઠીક, પણ જે દી નહીં હોઈએ તે દી એ છોડીને હું થાય. આ ભૂખ્યો વરુ જેવો સમાજ એને ફોલી ખાય, મને તો બસ રાત દિવસ એની જ ચિંતા થાય છે. હા ચૂકું તો મને રાત દિવસ એ જ ચિંતા થાય છે, પણ હું શું કરું એ મને કાંઈ સમજાતું નથી. હા પણ યાદ છે તે દી તમે ઓલી કસરતવાળા ટીચરની કંઈક વાત કરતા હતા? હા હા. તો એને કંઈક મળો ને, જો એ કસરત કરવાથી આપણી છોડીને કંઈક સારું થતું હોય તો. હા હું એને મળ્યો તો, પણ હું તને પૂછવાનું ભૂલી ગયો તો. પણ એમાં મને શું પૂછવાનું હોય? જો કસરત કરવાથી આપણી છોકરીને કંઈક સારું થતું હોય ને તો આપણે કરાય જ, ખર્ચા ભેગો ખર્ચો. એ ભાઈ એમ કહેતા હતા કે 50% તો ફરક પડી જ જશે, આપણી નિશા એની મેળવેલું જીવન જીવી શકે એવી તો થઈ જ જશે. તો હું સાચું કહું છું તો પછી જાઓ ને અને એને મળી આવો ને, ખર્ચા ભેગો ખર્ચો. સારું ચાલ, હું એક કામ કરું, જઈ આવું અને એને મળતો આવું. હે હા, તમે બેસો. અંકલ તો બહુ સારા છે, તું સાવ સાચી થઈ જશે, ઓકે? ટેન્શન નહીં લે, હાથ સીધા કરવા. નહીં નહીં, સીધા સીધા સીધા, પછી ઉપર. એટલે તું એકદમ ડાઈ થઈ જઈશ, હે ને? ચલો અંકલ કેમ કરો, ચાલો સાહેબ તમે એને કસરત કરાવો, હું જરા કચરો કાઢીને. ઓકે મેડમ, સારું. હા કઈ નઈ થાય તને, તું સાજી થઈ જઈશ. મારી છોકરી પાગલ છે,
પણ એટલું તો એ સમજે છે કે કોણ એની સાથે શું કરે છે ને કેવી હરકત કરે છે. તું નીકળ અહીંયા, નીકળ તું અહીંયાથી, નીકળ, મારે કાંઈ નથી સાંભળવું. બોલે પછી આપણી નિશાળી શીખવા માટે પેલો સર આવ્યો તો? હા આવ્યો તો, પણ જવા દો ને, અહીંયા એ કરાવતો હતો, હું તો ઊભી હતી. પછી મેં કીધું સારું ચાલો કરાવે છે ને, એટલે મેં એને એમ કીધું કે તમે કસરત કરાવો ને હું હમણાં ઝાડુ કાઢી નાખું. એ જેવી હું બહાર ગઈ ને તો એણે તો નિશાળે હરકતો કરવાની ચાલુ કરી દીધી, અને તોય મને તો ખબર ન પડી. પછી છે ને ક્યાંક અડકલા કરતો હતો તો નિશા એવી જોરથી ચીસ નાખી તો હું તો દોડીને આવી ત્યારે એના પગને હાથ લગાવ્યા કરતો હતો. પછી મેં એમ કીધું આ હું કરું છું, તો કે હું એના કપડાં હરકા કરું છું. પણ નિશાએ જે બૂમ પાડી ને મને ખબર પડી ગઈ હતી, એને જ મેં લાખો મારીને કાઢી મૂક્યો, જોઈતો જ નથી. એ સાલા હરામખોરની આ હિંમત, હું એને નહીં છોડું. એ ના, રેવા દો રેવા દો, એ આપણે કાંઈ નથી કરવું. નકામ છે ને ગામમાં તમાશો થશે ને આપણો ફજે તોય થશે. જવા દો ને, અને લોકોને વાત કરવાનો મોકો મળશે. એ આપણે કાંઈ નથી કરવું, રેવા દો. બધી બંધબારણાની વાત રેવા દો. એમાં ભગવાને જે ધાર્યું હશે ને એ થશે. તમે કઈ ઉપાધિ ન કરો. સાચું કહું ને તો હવે તો મને ભગવાન ઉપર વિશ્વાસ નથી રહ્યો. ભગવાને જો આપણી સામે જોયું હોત ને તો આપે આવી બળતરા ન હોત. એ ભગવાને કેવું એને રૂપ દીધું છે, જરા હાથ માટે છોકરીને કેવી કર નાખી છે. હા બેટા, હવે છે ને તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. બેટા તમારી પાસે જ છે, હવે આપણે કોઈ સરબર નથી જોતો. આપણે કઈ નથી કરવું, ભલે ને રે મારી પાસે, આપણે કોઈ સરબર પાસે કઈ કરાવવું નથી. હવે તું એક કામ કર, તું છે ને હવે આથી ફેરી નિશાની સંભાળ રાખ, કેમકે હવે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે, હવે એને એકલી રાખવી ઠીક નથી. એકલો જ કામ કરવા જઈશ. પણ તમે એકલા જ જાશો કામ કરવા? હા, તેમાં શું કરશું બીજું? આપણે ઓછું રડશું, ઓછું ખાશું, પણ મારી છોકરીનું આપણે ધ્યાન તો રાખી શકશું. હા બેટા, હા ગૌરાંગભાઈ, ક્યાં હાલ્યા? કામે જાય ને બીજે ક્યાં જાય, હવે હવે મજૂરી કર્યા વગર થોડું કઈ હાલે. એ હાવ સાચી વાત તમારી. કાલે 11 વાગે તમારા ઘરે આવ્યો હતો પણ તમે ન હતા. કેમ, શું કામ હતું? તું તમારો વીમાનું કુરિયર હતું ને એ લઈને. હા, તો તારી ભાભી કંઈક બાજુ વાળા ને ત્યાં કંઈક કામે ગઈ હશે, તું આજ બપોર 12 વાગે જઈજે એટલે તને ઘરે મળી જશે. એ હા હા સાચી વાત. પણ તમે કાલે અમદાવાદ ગયા હતા, તમારે છોડીને લઈને નહોતું થયું. હા ભાઈ, અમદાવાદ તો ગયા હતા, અમે ઘણું કર્યું પણ કાંઈ ફેર પડતો નથી. હવે હા, ટેન્શન નહીં લો, હવે જેનું જેવું નસીબ. હા તો બીજું થાય શું ભાઈ, આમાં કિસ્સોતમાં લખ્યું છે થશે. હવે હાલો ભાઈ, મારે મોડું થાય છે, હવે હું જાઉં છું. હો ભાઈ,
હા તમ તમાર જાવ કઈ વાંધો નહીં જાવ આજે બપોરે ઘરે કોઈ ના હોય ત્યારે જવું આજે ગાંડીનો વારો કાઢી નાખું તું છાની રે બાર કોક સાંભળશે ને તો આપણો ફજે તો થશે હવે હવે આનો એક જ રસ્તો છે આપણે એક પાપ કરવું પડશે પાપ કેવું પાપ આપણે નિશાન હવે મુક્તિ આપી દઈએ એટલે તમે કેવા શું માંગો છો જો સરલા આપણે બંને છીએ તો હે આપણી નિશાને આ સમાજના ગંદા લોકો આટલી હેરાન કરે છે તો જ્યારે આપણે નહીં હોય ત્યારે એનું શું થશે એટલે તમે એમ કેવા માંગો છો કે આપણે માવતર થઈને આપણા હાથે આપણી નિશાનું ખૂન કરી નાખીએ જો સરલા એ સિવાય બીજો કોઈ રસ્તો નથી તું જરાક મારી વાતને સમજવાની કોશિશ કર જો સરલા તું છાની રે કદાચ જેલમાં જવું પડે તો હું જઈશ અને જ્યાં સુધી હું પાછો ન આવું ને ત્યાં સુધી તું તારું ધ્યાન રાખજે
માફ કરજે બેટા, મને માફ કરજે, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.